जय श्री कृष्ण, जय हिंद, जय भारत। धोरण 8 विषय विज्ञान और टेक्नोलॉजी में चैप्टर 11 बल और दबाण। बल એટલે શું, કોને બળ કહેવાય? આપણે કોઈ ધક્કો મારો તો એવું કહેશે બળ લગાય ને ભાઈ, તાકાત કરવી, ફોર્સ, એ ફોર્સ, એ તાકાત, એ ધક્કો મારો, આ બધું એક પ્રકારનું બળ છે। બળની પ્રોપર વ્યાખ્યા મારે વિજ્ઞાનની ભાષામાં આપવી હોય તો એવું કહી શકાય કે બળ એટલે પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનાર બાહ્ય પરિબળ, એટલે બળ પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનાર બાહ્ય કોઈ પરિબળ હોય, પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનાર બાહ્ય પરિબળ એટલે બળ। આ વ્યાખ્યા આપણે વાંચી લીધી, ગોખી નાખી તો યાદ રહી, પણ એને સમજવી છે। પહેલું મને એવું હતું પદાર્થની સ્થિતિ, મતલબ પદાર્થની સ્થિતિ છે કોઈ કાગળ કે કશું વસ્તુ મારા હાથમાં લઉં છું, ઉદાહરણ તરીકે મેં કામ મારા હાથમાં લીધી, એની સ્થિતિમાં અહીંયા લંબ ચોરસ છે, રાઈટ, આ લંબ ચોરસ ને હું આકાર બદલાઈ ગયો, એક પ્રકારનો નળાકાર થઈ ગયો, થઈ નળાકાર, તો પદાર્થની સ્થિતિમાં ફેરફાર કર્યો એટલે લંબ ચોરસ માંથી આપણે નળાકારમાં બદલી નાખ્યો, તો હું ચોપડીની અંદર પેસિંગ બનાવ્યું ના, બાહ્ય બાર એટલે ચોપડીની એટલે કે બુકની બાર એને પદાર્થની સ્થિતિમાં ફેરફાર જે કર્યો એ ફેરફાર કરનાર જે પરિબળ છે એને આપણે વિજ્ઞાનની ભાષામાં બળ કહીએ છીએ। નાનું જે બાળક છે, મતલબ માં એકાદ વર્ષનું, એ બાળક આ પ્રોસેસ કરી શકતું નથી, 15 વર્ષનું બાળક પણ આ પ્રોસેસ ન કરી શકે, કેમ? કારણ કે એને જરૂરી જે બાહ્ય પરિબળ એટલે કે બળ એનામાં છે, મતલબ બધા પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરો છો ત્યારે એને આપણે કહેવામાં આવે છે બળ। હવે જે બળ છે એ બળની અસર જોઈએ આપણે, તો બળથી કેવી અસર થાય? એક તો કોઈ ગતિમાન પદાર્થ છે, ગતિમાન પદાર્થની ગતિ રોકી શકાય, ગતિમાન પદાર્થની ગતિ રોકી શકાય છે, બળના કારણે કોઈ ગતિમાન પદાર્થ છે, એ ગતિમાન પદાર્થ આપણે ફૂટબોલ છે તો કોઈ પ્લેયર ફૂટબોલ થી રમે છે, ક્લિયર? ફૂટબોલ નો પ્લેયર છે તો જ્યારે ફૂટબોલ બોલ આવશે ત્યારે જે ગતિમાં છે તે ગતિને એ પગથી રોકે છે, એટલે એની બળની પહેલી અસર છે કે તેની ગતિ રોકી શકાય છે। બીજું, ગતિમાં ફેરફાર કરી શકાય છે, બળની બીજી અસર શું છે? ગતિમાં ફેરફાર કરી શકાય છે, મતલબમાં આપણે ગતિ વધારી શકીએ છીએ, આપણે એક્ટિવા ચલાવીએ છીએ તો એક્સિલરેટર આપીએ તો આપણે હાથથી આમ આપીએ છીએ, રાઈટ, તો એનાથી આપણે બળ લગાવ્યા છે તો એની ગતિ વધી શકે છે, બળ ઓછું કરે છે એની ગતિ ઘટી પણ શકે છે, એટલે ગતિ વધી શકે, ગતિ ઘટી શકે, એટલે ગતિમાં વધારો કરી શકાય છે, ગતિમાં ઘટાડો કરી શકાય છે, આ બળની પ્રોપર અસરો છે। એક તો એની ગતિ રોકી શકાય, ગતિમાં ફેરફાર કરી શકાય, બળની દિશા બદલી શકાય, પદાર્થની દિશા બદલી શકાય,
કોઈ પ્લેયર છે ફૂટબોલ નો એ આ બાજુથી ફૂટબોલ મારે જો આપણે રોકી અને આ બાજુ પર લઈ જઈ શકીએ આ બાજુથી આવેલા ફૂટબોલ ની આપણે બોલ થી દિશા બદલી શકીએ છીએ રાઈટ તો બળની અસરમાં ફરી વખત જોઈ લઈએ કે ભાઈ ગતિમાન પદાર્થ જે કોઈ પદાર્થ ગતિમાં છે તો એની આપણે ગતિ કોઈ સમજી કે ભાઈ કોઈ ગાડી ગબડે છે તો આપણે રોકી શકશું એ ગતિમાન પદાર્થને બળમાં પકડીને રોકી શકશું રાઈટ એટલે એની ગતિ કોઈ સાયકલ તમારો મિત્ર ચલાવે છે સમજી લો તો સાયકલ એ ચલાવો ત્યારે તમે એને પાછળનું કેરેટ પકડીને રોકી શકશું એ બળની અસર જ છે તો ગતિમાન પદાર્થ જે છે એની ગતિ રોકાઈ શકશે તમે પેન્ડલ મારશો ઝડપથી બળ લગાવશો તેની ગતિમાં વધારો કરી શકશે પેન્ડલ ઓછા હશે તેની ગતિ ઘટી જશે આ ઉપરાંત આપણે પદાર્થની દિશા પણ બદલી શકીએ છીએ આ થોડું બળ લગાવી અને એની દિશા બદલી શકાય છે આ બળની મુખ્ય આખી અસરો આપણને જોવા મળે છે ક્લિયર આટલો કોન્સેપ્ટ હવે આપણે વાત કરીએ આગળ એ પહેલા લે લે એક સરસ મજાનું ઉખાણ ઉખાણના જવાબ ધોરણ સાત વાળા બહુ સરસ રીતે આપે છે લગભગ 100 થી ઉપર વિદ્યાર્થીઓ મારી પર કોલ આવ્યા આન્સર મેળવવા માટે ઉખાણનો જવાબ મેળવવા માટે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છતાં કોઈ સાચો જવાબ નથી આપ્યો પણ ટ્રાય કર્યો એ બધું બધાને અભિનંદન તો એવો જ ટ્રાય તમે ધોરણ આઠના વિદ્યાર્થીઓ પણ કરી શકો છો તમારું ઉખાણું અલગ હશે એમનું ઉખાણું અલગ હશે તમારું ઉખાણું છે લાખ લાખની 100 ગ્રામ લાખ લાખની 100 ગ્રામ તો 100ની કેટલી લાખ લાખની 100 ગ્રામ લાખ લાખની 100 ગ્રામ તો 100ની કેટલી તમે કોમેન્ટ બોક્સની અંદર પણ જવાબ આપી શકો છો કોમેન્ટ કરીને પણ જવાબ આપી શકો છો મને ફોન કરીને પણ જવાબ આપી શકો છો જેવી તમને અનુકૂળતા આ બધા ઉખાણ તમને થશે સાહેબ ટાઈમ પાસ છે નહીં ટાઈમ પાસ નથી આ બધા જ એવા ઉખાણ છે જે તમારી મગજનો વિકાસ કરે છે તમે જે ફોનમાં આખો દિવસ ગેમ રમ્યા કરો છો એ બધું બંધ અને આ ઉખાણ તમને કોઈ યુટ્યુબ ચેનલ પર કે ગૂગલ ઉપર પણ ના મળે ચેલેન્જ સાથે કહું છું મારું એક પણ ખાણ તમને ગૂગલ કે યુટ્યુબ પર મળશે નહીં એટલે ક્યારેય પણ શોધવાનો ટ્રાય ના કરતા બસ મારા બધા જ ખાણની એક છે તમારે એને સતત વિચાર્યા કરતો તમે સતત વિચારશો એટલે તમને જવાબ મળી જશે તો આશા રાખું છું તમને આનો જવાબ મળી આપશે આગળ આપણે ચર્ચા કરીએ બળની અસરો જોઈ હવે આપણે બળના પ્રકાર તો બળના મુખ્ય બે પ્રકારો છે એક સંપર્ક બળ બીજું અસંપર્ક બળ એ સંપર્ક બળ છે એ એવું બળ છે કે ભાઈ એને ભૌતિક રીતે આપણે સ્પર્શે છે ત્યારે બળ લાગે છે એને ભૌતિક સ્પર્શથી ભૌતિક બળ સંપર્ક બળ ક્યારે કે આપણે કોઈ વસ્તુને બળ લગાડવા ભૌતિક સ્પર્શ જરૂરી છે તમે કોઈ પણ વસ્તુને બળ લગાડો છો તેમાં તમારે ભૌતિક સ્પર્શ કરવો જરૂરી છે અહીંયા કોઈ વસ્તુને બળ લગાડવા ભૌતિક સ્પર્શ જરૂરી નથી આવું વિજ્ઞાનની ભાષામાં લખું છું પણ સાદી ભાષામાં તમને કહું તો ભાઈ સંપર્ક એટલે તમે કોઈ એવું બળ છે કે કોઈ વસ્તુ તમે અડો છો એને ટચ કરો છો બરાબર અને જે બળ લાગે છે એને કહેવાય સંપર્ક ઉદાહરણ તરીકે મારે કોર્ટ પસંદનું છે
તો એને સંપર્ક કરીને ખસેડી શકો, આમ કરીને આમ ના ખસી જાય, રાઈટ? તો સંપર્ક પણ કયા કયા છે? અસંપર્ક બળ કયા કયા છે? અને બિનસંપર્ક બળ પણ કહેવામાં આવે છે, યાદ રાખજો. અસંપર્ક બળને બિનસંપર્ક બળ કહેવામાં આવે છે. બળ છે ને મિત્રો, બળ એ આંતરિક ક્રિયા છે. બળ એ એક આંતરિક ક્રિયા છે, અંદરથી થતી ક્રિયા છે. ચલો સંપર્ક બળનો ઉદાહરણ લઈએ આપણે. તો સંપર્ક બળની અંદર પહેલું જે હશે તે સ્નાયુ બળ હશે. બીજું જે બળ હશે એ ઘર્ષણ બળ હશે. સ્નાયુ બળ અને ઘર્ષણ બળ હશે. આ બાજુ અસંપર્ક બળમાં આપણે જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ, બીજું હશે ચુંબકીય બળ, સ્થિર વિદ્યુત બળ, સ્થિર વિદ્યુત બળ. આ જે ત્રણ બળ છે, આ ત્રણ બળ એ અસંપર્ક બળ છે. આ જે બળ છે એ સંપર્ક બળ છે. સંપર્ક બળમાં બે છે, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ, રાઈટ? એના વિશે આપણે માહિતી મેળવીએ અને લાસ્ટમાં આપણે લઈશું ગુરુત્વાકર્ષણ બળ. ઉદાહરણ તરીકે ડોલ ઉચકવી છે, ડોલ ઉચકવા માટે કયું બળ જરૂરી છે? તો કે સ્નાયુ બળ. કારણ કે હું એને હાથથી પકડીશ તો હાથમાં સ્નાયુ આવે છે, સ્નાયુ બળથી એ ડોલ મારી ઉચકાશે. મારે ટેબલ ખસેડવું છે તો ટેબલ ખસેડવા માટે પણ સેમ ટુ કે હું હાથથી ધક્કો મારીશ. જ્યારે હાથથી આપણે કોઈ બળ લગાવેલી છીએ ત્યારે સ્નાયુ બળ લાગે છે, ક્લિયર? બીજું બળ આવે છે એ ગુરુત્વાકર્ષણ બળ, સોરી આપણે લઈ લે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એટલે ગતિમાન પદાર્થને, ગતિમાન પદાર્થને અવરોધતા એટલે કે રોકતા બળને ઘર્ષણ બળ કહે છે. કોઈ પદાર્થ ગતિમાં છે ને આપણે એને રોકીએ છીએ ત્યારે ઘર્ષણ થાય છે, અને ઘર્ષણ બળના કારણે આપણે પદાર્થને રોકી શકીએ છીએ. જો પૃથ્વી પર ઘર્ષણ બળ ન હોત તો શું થાય? જો પૃથ્વી પર ઘર્ષણ બળ ન હોત તો આપણે ઘણા બધા પ્રોબ્લેમો થાય. ઓકે, પહેલા આપણે જોઈએ ઘર્ષણ બળના ફાયદા. ઘર્ષણ બળથી કયા કયા ફાયદા થાય છે? તો પહેલો ફાયદો કે ભાઈ લખી શકાય છે, બરાબર? લખી શકાય, ચાવી શકાય, ચાલી શકાય, અકસ્માત અટકાવી શકાય, વાહનની ગતિ રોકી શકાય, રાઈટ? તો આપણે લખીએ છીએ તો પેન અને કાગળ વચ્ચે ઘર્ષણ થાય છે, જેના કારણે આપણે ઘર્ષણને કારણે લખી શકીએ છીએ. ચાલીએ છીએ, બે દાંત વચ્ચે ઘર્ષણ થાય છે અને આપણે ચાલી શકીએ છીએ. ચાલી આપણે ચાલીએ છીએ ત્યારે
આપણા પગના તળિયે અથવા આપણે સેન્ડલ કે ચંપલ પર ચંપલનું તળિયું અને જમીન આ બંને વચ્ચે ઘર્ષણ થાય છે, જેના કારણે આપણે ચાલી શકીએ છીએ. જો આની વચ્ચે ઘર્ષણ થતું હોત તો તમને એક ઉદાહરણ આપું કે જ્યારે આપણે કેળાની છાલ પર પગ મૂકે છે તો શું થાય છે, લપસી જવાય છે અને પડી જવાય છે. કેમ આવું થયું? તો કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ આપણા પગના તળિયા એટલે કે ચંપલના તળિયા કે બૂટ સાથે તમે જે કહ્યું છે તળિયા અને જમીન આ બંને વચ્ચે ઘર્ષણ થાય છે અને બંનેના ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ છીએ. રાઈટ? કેળાની છાલ આવતા જેમનું ઘર્ષણ બળ છે ઘર્ષણ તૂટે છે અને ઘર્ષણ તૂટવાના કારણે આપણે લપસી જઈએ છીએ અને લપસી જઈએ છીએ આપણે પડી જઈએ છીએ. એટલા માટે કેળાની છાલ પર પગાતા આપણે સ્લીપ થઈએ છીએ. ક્લિયર આપણું? ચાલી શકાય અથવા અકસ્માત અટકાવી શકાય. જો ઘર્ષણ બળ ન હોત તો કોઈ વાહનને આપણે રોકી શકત નહીં, પ્રતિમા રોકી શકત નહીં, પ્રતિમા વધારો મોટો આપણે કરી શકતા ન હતા, વાહનો ચલાવી પણ આપણે કદાચ ન શકીએ. એટલે આ એના ફાયદા છે. એની સામેના ગેરફાયદા થઈ ગયા. ઘર્ષણ બળથી શું થાય છે, એના ગેરફાયદા કયા? નુકસાન. ઘર્ષણ બળથી થતું નુકસાન. કયું નુકસાન છે? તો પહેલું નુકસાન કે ભાઈ ફૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે. ફૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય, યંત્રોમાંથી કિચુડ કિચુડ અવાજ આવે, વાહનોના વાહનોના ટાયરો ઘસાઈ જાય, બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય, યંત્રોમાંથી કિચુડ કિચુડ અવાજ આવે, વાહનના ટાયર ઘસાઈ જાય. આ બધું જે નુકસાન છે એ નુકસાન સારું થાય છે કે આ નુકસાન ઘર્ષણ બળના કારણે થાય છે. અને ઘર્ષણ બળના કારણે આપણે શું કહો, જે પંખા છે, જે યંત્રો છે, જે બિલકુલ છે એ ઘસાઈ જાય છે. આપણા બૂટ ચંપલના તળિયા છે એ અમુક સમયે ઘસાઈ જાય છે, વાહનના ટાયરો છે અમુક સમયે ઘસાઈ જાય છે. આ બધું જ ઘર્ષણ બળને આધારિત છે. તો આપણે સ્નાયુ બળ અને ઘર્ષણ વિશે ચર્ચા કરી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે ગુરુત્વાકર્ષણ બળ. તમારા મગજમાં ન્યુટન આવે, ન્યુટન ઇંગ્લેન્ડના એક વતની હતા. એક દિવસ પોતાના કામથી કંટાળીને બહુ થાકેલા હોય છે, એટલે બગીચામાં એક સફળના ઝાડ નીચે બેસે છે અને ઝાડ નીચે બેસે ત્યારે ઉપરથી સફરજન પડે છે. આપણે શું કરીએ? સફરજન ખાઈ દઈએ, ગુસ્સામાં તો ફેંકી દઈએ, ક્યાંય કંઈ પડી. પણ એ વ્યક્તિએ એવું ના કર્યું, એને જોયું કે ભાઈ સફરજન છે નીચે પડ્યું, એટલે એના મગજમાં અનેક વિચારો ઉત્પન્ન થયા. તમારા મગજમાં પણ તમે કંઈક જુઓ ને હોવો જોઈએ, પ્રશ્ન થવો જોઈએ, એ એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કહેવાય. એને વિચારે કે આ સફરજન નીચે જ કેમ પડે? ચાલો બીજો પ્રશ્ન એવો થયો, આ સફરજન ઉપર કેમ ના ગયું? આ સફરજન આમ કેમ ના ગયું? આ સફરજન ત્યાં ના ગયું, ફંટાયું કેમ નહીં? આ સફરજન કેમ વચ્ચે ના રહ્યું, કેમ નીચે જ પડ્યું? આવા અનેક પ્રશ્નો એના મગજમાં જન્મ્યા અને આ બધા જ પ્રશ્નો સાથે ઘરે જાય છે. હંમેશા પેલા પ્રશ્નો છે એના મગજમાં કે સફરજન કેમ નીચે જ પડ્યું, કેમ ઉપર ના ગયું, કેમ આમ કેમ ફરતાયું, કેમ વચ્ચે ના રહ્યું. આવા અનેક પ્રશ્નોના મગજમાં ચાલતા હતા.
રાત્રે પણ ચાલતો સમાધિ વિચાર કર્યો અને વિચારને અંતે પરિણામ મળ્યું કે ભાઈ કોઈ બળ એવું છે, કઈક વસ્તુ એવી છે પૃથ્વી પાસે જે દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે, કોઈ વસ્તુ એવી છે, કોઈ બળ એવું છે જે પૃથ્વી જોડે છે અને બધા પદાર્થને પોતાની તરફ ખેંચે છે. એટલે પૃથ્વી એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ. એટલે પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે. પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે. આવા ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે. આવું જે ખેંચાણ બળ છે એને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ. આ જૂની ચોપડીની વ્યાખ્યા થઈ, પણ મને બહુ સહેલી વ્યાખ્યા આપી છે. તો એવું પણ કહી શકાય કે ભાઈ દરેક પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે. વ્યાખ્યા નંબર વન, વ્યાખ્યા નંબર ટુ. હવે દરેક પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે. આવા બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. દરેક પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે. દરેક પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે. આવા બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. બંને વ્યાખ્યા પરફેક્ટલી રાઈટ છે. જ્યારે જે ગમે લખવાની પરીક્ષા. દરેક પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એકદમ પરફેક્ટ રાઈટ વ્યાખ્યા છે. પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે, એ પણ એકદમ પરફેક્ટ રાઈટ વ્યાખ્યા છે. આ રીતે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ. શોધે પહેલા પણ ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હતું, પણ કોઈએ શોધ્યું ન હતું. તો ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યાઓ અને એની જે બધી માહિતી ન્યૂટને કયા પુસ્તકમાં લખી છે, ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની માહિતી કયા પુસ્તકમાં લખી છે? આ તમારા જનરલ નોલેજ માટે આ બધા પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને આવા પ્રશ્નો બીજાથી અલગ પાડશે. આ વસ્તુ તમને કોઈ નહીં શીખવાડે. તો પાંચ જણ વચ્ચે ઊભા હશો, તમને વ્યાખ્યા આવડશે. તો કોઈને પૂછશો વોટ મીનિંગ ઓફ ગુરુત્વાકર્ષણ બળ, એટલે કહેશે કે ભાઈ પૃથ્વી દરેક પદાર્થની પોતાની તરફ ખેંચે છે. આવા ખેંચે મને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ઓકે રાઈટ. બટ ઇમ્પોર્ટન્ટ તમે કહી શકો છો નવ, તો ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની માહિતી કયા પુસ્તકમાં લખી છે? ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની માહિતી કયા પુસ્તકમાં લખી છે? પ્રિન્સિપિયા નામનું જે પુસ્તક છે ન્યૂટનનું, એ પ્રિન્સિપિયાની અંદર ગુરુત્વાકર્ષણ બળની માહિતી આપેલી છે. તો આટલા પીરિયડમાં આટલું જ. ઉખાણાનો જવાબ કોમેન્ટ કરજો અથવા મને ફોન કરજો, પણ જરૂરથી ટ્રાય કરજો. આટલા પીરિયડમાં આટલું. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.